ગુજરાત હું છું આપની સાથે બનસી રાજપૂત. મહત્વપૂર્ણ સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો, જ્યારે ડીઝલના ભાવમાં 5 પૈસાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ 81.16, જ્યારે ડીઝલનો ભાવ 79.13 સુધી પહોંચ્યો. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 83.24, જ્યારે પેટ્રોલમાં સુરતમાં ભાવ 81.14, વડોદરામાં 81.77, તો રાજકોટમાં ડીઝલનો ભાવ 81.53 અને સુરતમાં ડીઝલનો ભાવ 79.10 અને વડોદરામાં 79.78 રૂપિયા પહોંચ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થતા સામાન્ય જનતા પર ધીરે ધીરે બોઝ વધી રહ્યો છે. લોકોનો વાહન ચલાવવા પણ હવે મુશ્કેલી પડી રહ્યા છે. એક તરફ જનતા ભાવ વધારાથી ત્રસ્ત, તો બીજી તરફ સરકારના પેટનું પાણી નથી હલતું. ન તો સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે કોઈ સમીક્ષા કરી રહી છે, ન તો જીએસટીમાં સમાવવાની કોઈ કાર્યવાહી, અને દિવસે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં નરખમ વધારો. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 3-4 રૂપિયાનો વધારો પેટ્રોલના ભાવમાં, તો ડીઝલના ભાવમાં પણ સારો એવો વધારો નોંધાયો છે. સાથે સાથે પેટ્રોલ અને ડીઝલ પણ એકબીજાની સમાંતર સપાટીએ પહોંચી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. આજના ભાવની વાત કરવામાં આવે, પેટ્રોલમાં 14 પૈસાનો વધારો, ડીઝલમાં 5 પૈસાનો વધારો. ધીરે ધીરે કરીને છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો સતત ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળ્યો છે. તો અંતે જે તમામ બોજો છે તે સામાન્ય જનતા પર, એટલા માટે કહી શકાય કે રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલ સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયા છે, તેના વગર છૂટકો નથી. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલનો ઉપયોગ થતો હોય, તમામ જે અન્ય વસ્તુઓ છે તેના પણ ભાવ વધતા મોંઘવારીએ હાલ માજા મૂકી છે. અલગ અલગ શહેરોના પેટ્રોલના ભાવ આપ આપના ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. જે રીતે ભાવ વધારો થયો છે, અમદાવાદમાં પેટ્રોલ 81.16, તો ડીઝલ 79.13 રૂપિયે નોંધાયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો નોંધાયો છે, જેનો બોજ સામાન્ય જનતા પર જોવા મળી રહ્યો છે. રોજ સવારે સૌપ્રથમ સમાચાર સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના છેલ્લા 20 દિવસથી આ હાલત, અને સરકાર આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. કારણ કે જો સરકાર ઈચ્છે તો તેમાં ઘટાડો કરી શકે છે, પરંતુ સરકાર બિલકુલ મચક આપવા માટે તૈયાર નથી. જીએસટીમાં સમાવવાની પણ વાત ઘણા સમયથી ચાલી રહી છે પેટ્રોલ ડીઝલને, પરંતુ જો આમ કરવામાં આવે તો જે કરોડોનું નફો છે જે સરકારને મળે છે તે સરકારને મળતો બંધ થઈ જાય. સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના જે ભાવ છે તેમાં વધારો થયો છે. રૂપિયાની જે સપાટી છે તે નબળી પડી છે, તેની પણ અસર અત્યારે ભાવ વધારા પર જોવા મળી રહી છે. કલ્પિન અમારા સંવાદદાતા સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે. કલ્પિન, સતત 20 દિવસની વાત કરવામાં આવે, પેટ્રોલ ડીઝલમાં 2-3 રૂપિયાનો તોતિંગ વધારો. ચોક્કસથી બનસી, મહત્વની જો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના જે ભાવો છે એમાં લગભગ 20 દિવસની અંદર નોંધપાત્ર વધારો થયો છે. અને ખાસ વાત કરીએ તો દ્રશ્યો બતાવવા માંગીશું, અને ખાસ જે લોકો છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે 15 દિવસની અંદર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, કેટલી પરેશાનીનો સામનો કરવો પડે? બહુ સામનો કરવો પડે છે, કેમ કે આ દેશ એક એવો છે કે બહુ ગરીબ પ્રજા બી મીડિયમ પ્રજા પણ રહી છે અહીંયા, અને આટલો બધો ભાવ વધે એ બહુ શક્ય નથી, બોલે ખુશ નથી ટૂંકમાં. અન્ય રાજ્યોની તુલનામાં અમદાવાદ અને ખાસ ગુજરાતની અંદર પેટ્રોલના ડીઝલના ભાવ વધી રહ્યા છે, સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા છે કે દરેક વ્યક્તિનું ધ્યાન રાખે અને દરેક વ્યક્તિને સમાનતા આપે,
અને ભાવ ઓછા કરે એવી અપેક્ષા રાખીએ છીએ. લોકો જે છે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. બંસી ફરી એકવાર દ્રશ્યો બતાવીશ. પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે, આજનો જે પેટ્રોલનો જે ભાવ છે 81.19 પૈસા નો જે ભાવ વધારો નોંધાયો છે. સાથે ડીઝલની જો વાત કરીએ તો આજે કહી શકાય કે નોંધપાત્ર જે વધારો છે ડીઝલના ભાવમાં પણ થયો છે. સાથે જ વાત કરવામાં આવે તો બંસી લગભગ આ પેટ્રોલ ડીઝલના જે ભાવ છે આજના નથી વધી રહ્યા. છેલ્લા 17 થી 18 એટલે કે 20 દિવસ થી આ પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 3.5 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. લોકો જે છે એને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંગ કરી રહ્યા છે લોકો કે આવનાર દિવસોની અંદર બંસી આ પેટ્રોલ અને જે ડીઝલના જે ભાવો છે એમાં ઘટાડો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઘટાડો થવાની જે શક્યતાઓ છે એ બંસી હાલ નહીવત જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોના જો પેટ્રોલ ડીઝલના ભાવોની વાત કરીએ તો આ તમામ જે ભાવો છે એ આંતરરાષ્ટ્રીય બજાર પર જ નિર્ધારિત છે. એટલે ત્યાં સુધી ભાવ ઘટાડો નહીં થાય જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારોના જે ભાવો છે એમાં ઘટાડો નહીં નોંધાય. સાથે જ સરકારની જો વાત કરીએ તો સરકારના જે મંત્રીઓ છે રાજ્ય કક્ષાના હોય કે કેન્દ્ર કક્ષાના, એ તમામ જે મંત્રીઓના જે નિવેદનો છે એ નિવેદનની અંદર પણ વિરોધાભાસ છે. તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોની અંદર આમ જનતા જે છે હાલ પીસાઈ રહી છે, મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. માંગ પણ કરી રહી છે કે આવનાર દિવસોની અંદર આ પેટ્રોલના જે ડીઝલના જે ભાવો છે એમાં ઘટાડો નોંધાય. સાથે જ કલ્પીને એવું કહી શકાય કે જીવનશૈલી લોકોની છે તેમાં પેટ્રોલ ડીઝલ એક મહત્વપૂર્ણ અંગ જાણે કે બની ગયું છે. અને તેવા સમયમાં ફક્ત બળાપો કાઢી શકે જનતા, પરંતુ તેના ઉપયોગમાં તે કંઈ મતલબ કચાસ ન રાખી શકે, કારણ કે તેના વગર જીવન હવે શક્ય નથી તેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે. ચોક્કસથી દીક્ષિત બંસી, મહત્વની વાત છે. અને કહી શકાય કે આ વાતની અંદર જો વાત કરીએ તો આ જે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે લોકોની જે રોજિંદી જે જરૂરિયાત છે એમાંની આ એક જરૂરિયાત છે. ટ્રાન્સપોર્ટેશન સેવાની જો વાત કરીએ તો બંસી આ જે તમામ જે ડીઝલના જે ભાવ છે એની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન સેવા પર પડી રહી છે. વિદ્યાર્થી વર્ગ હોય કે પછી આમ જનતા હોય એ તમામ લોકોને આની સીધી અસર વર્તાઈ રહી છે. લોકો પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીશું. ખાસ જે આ પેટ્રોલની જે ડીઝલના જે ભાવો છે એ વધી રહ્યા છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? પેટ્રોલના ડીઝલના જે ભાવ વધે છે એમાં દરેક જગ્યાએ ઇફેક્ટ પડે છે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન છે, જે સામાન્ય વર્ગ છે એને તો ખાસ વધારે અસર પડતી હોય છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એ વધી રહ્યા છે, સરકાર પાસે કોઈ અપેક્ષા ખરી? સરકાર પાસે તો કોઈ અપેક્ષા તો ઘણી બધી હોય છે, પણ સરકાર દ્વારા અપેક્ષા પૂરી થતી હોય એવું સામાન્ય જનતાને કોઈ જ પ્રકારનો અનુભવ થતો નથી. બંસી, લોકો જે માની રહ્યા છે કે સરકાર પાસે એક તરફ અપેક્ષા તો છે પણ આ અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ, સંતોષાતી નથી, આ તમામ બાબતો હાલ એ જ ઇશારો કહી રહી છે કે આ પેટ્રોલ અને જે ડીઝલના ભાવો છે એનો જે ઘટાડો થવો જોઈએ એની શક્યતાઓ હાલ નહીવત જોવા મળી છે. લોકોમાં પણ રોષ છે બંસી, કારણ કે પેટ્રોલ ડીઝલની જે જરૂરિયાત છે એ તાતી જરૂરિયાત છે. દિવસની શરૂઆત થાય ત્યારથી જ લોકો પેટ્રોલ અને ડીઝલની એ વાત કરતા હોય છે. આમ જનતા જે છે એ સીધી અસર ટ્રાન્સપોર્ટેશન સેવાઓ જે છે એના આધારે તમામ બાબતો નક્કી થતી હોય છે. બંસી, આ પેટ્રોલ ડીઝલના જે ભાવો છે ડીઝલના જે ભાવોનો વધારો થઈ રહ્યો છે એની સીધી અસર ગૃહિણીઓના જીવન ધોરણ ઉપર પણ વર્તાતી હોય છે, કારણ કે જે શાકભાજી અને તમામ જે ચીજ વસ્તુઓ છે એ ટ્રાન્સપોર્ટેશન ના આધારે જ આ તમામ બાબતો નિર્ભર છે. એટલે ચોક્કસ આ જે ભાવ વધારો થઈ રહ્યો છે એની સીધી અસર આમ જનતા ઉપર વર્તાઈ રહી છે. આવનાર દિવસોની અંદર જનતા માંગ કરી રહી છે કે આ તમામ જે પેટ્રોલ ડીઝલના જે ભાવો છે એમાં ઘટાડો નોંધાય, પણ હાલ આ ઘટાડો થવાની જે શક્યતાઓ છે એ પણ નહીવત જોવા મળી રહી છે. બિલકુલ, આભાર કલ્પેન આ સમગ્ર માહિતી બદલ. તો સતત થતો આ ભાવ વધારો, પરંતુ જે રીતે સતત આ ભાવ વધી રહ્યા છે લોકો તો પણ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે મજબૂર બન્યા છે. તો અમદાવાદની જનતા શું માની રહી છે તે આપણે જાણ્યું. આ તરફ રાજકોટ જઈશું. અમારા સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે જોડાયેલા છે. રાજકોટની પ્રજા, રાજકોટની શું પરિસ્થિતિ અત્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈને? ગૌતમ, આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ એક જગ્યાએ ભાવ વધારો થાય એટલે જે બજેટ હોય છે તે લોકોના ખોરવાઈ જતા હોય છે, અને આ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો રાજકોટની પ્રજાની શું પરિસ્થિતિ?
ચોક્કસ જ રીતના પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આપને સૌ પ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ. જે રીતના વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો છે તેની સીધી જ અસર પેટ્રોલ પંપ ઉપર પણ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો લોકો છે તે પેટ્રોલ પંપ ઉપર ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ પુરાવા માટેની જે સંખ્યા છે તે પણ ઓછી થતી જઈ છે. અત્યારે નહીવત એટલે કહી શકાય કોઈ વ્યક્તિ અત્યારે આ પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ પુરાવા માટે પણ પહોંચ્યું નથી. કેટલી અસર છે રાજકોટની અંદર તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સામાન્ય રીતે અહીં ભીડ હોય છે આ સમયે, કેમ કે જે આજુબાજુના એરિયા છે નોકરિયાત લોકોનો એરિયો છે, સવારમાં કહી શકાય કે મોટી ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આજે પેટ્રોલની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેવું કદાચ વિચાર્યું પણ નહીં હોય. કારણ કે જે રીતના વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલની અંદર જે ભાવ વધારો થઈ રહ્યો છે સામાન્ય લોકો છે તેને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે. જે સામાન્ય લોકોનું બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે. હવે તો લોકો ટેવાઈ ગયા હોય જાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી. એ પ્રકારનું હાલ દ્રશ્યો છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યા છે. કેમ કે દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ડીઝલ પણ 80 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે તો પેટ્રોલના ભાવ પણ 81 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ત્યારે લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા હોય તે લોકો બોલી નથી શકતા. પરંતુ દ્રશ્યો ઉપરથી આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જી બનશી જી, આભાર ગૌતમ આ સમગ્ર માહિતી બદલ. તો એવી વસ્તુ કે જેના વગર વ્યવહારો પણ શક્ય નથી ત્યારે લોકો આ ભાવ વધારાનો મારો છે તે સહન કરી રહ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.